નમસ્કાર ગઈકાલ સાંજના પાંચ વાગ્યાથી આજ સાંજના પાંચ વાગ્યા સુધી ગુજરાતમાં કુલ કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનના ત્રણસો બાસઠ પોઝિટિવ કેસીસ આવ્યા છે આજે ખૂબ એક સારા સમાચાર એ છે કે આજે ચારસો છાસઠ ફોર સિક્સટી સિક્સ જેટલા લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે સારા એમની સારવાર થઈ ગઈ છે ચિકિત્સા પૂર્ણ થઈને બિલકુલ સારા થઈને ઘરે પાછા જાય છે પરિસ્થિતિ અમદાવાદમાં ગુજરાતભરમાં એકદમ અંકુશ હેઠળ છે બિલકુલ સ્ટેબલ છે નિયંત્રણ હેઠળ છે આપણે જોઈ શકીએ છીએ કે આજે જે પોઝિટિવ કેસીસ આવ્યા એના કરતાં પણ ડિસ્ચાર્જના કેસીસ વધારે છે આજે આ ચોવીસ કલાક દરમિયાન જે આપણે સારવાર દરમિયાન જેટલા લોકોનું દુઃખદ મૃત્યુ થયું છે એમાં ચાર એવા લોકો છે કે જેમનું મૂળ મૃત્યુનું કારણ કોવિડ ટ્વેન્ટી નાઇન્ટીનનું સંક્રમણ છે એવું કહી શકીએ પ્રાથમિક પ્રાઇમરી કોઝ ઓફ ડેથ કોવિડ હતું અને બીસ એવા લોકો છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર બીમારી જેને આપણે કો મોર્બિડ કન્ડિશન્સ કહીએ પહેલેથી હતું અને સાથે આ કોવિડના સંક્રમણ પણ થવાથી એમનું દુઃખદ અવસાન થયું છે આ ડિસ્ચાર્જ રેટ જે જોઈએ આપણે એક ગ્રાફમાં પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણી જે ડિસ્ચાર્જ રેટની પર્સન્ટેજ હતી પહેલે છેક પંદર પંદર પ્રતિશત હતું પછી ઘટીને ગુજરાતનું આઠ પોઈન્ટ સાત ટકા છ પોઈન્ટ ત્રણ ટકા પછી ઉત્તરોત્તર અગિયાર ટકા બીસ ટકા એકત્રીસ ટકા અને હવે છત્રીસ પાંચ ટકા એટલે ભારતનું જે છે ઇન્ડિયાના એવરેજ કરતાં પણ આપણું રિકવરી ટકા એકદમ આપણે જોઈએ છે અને પોતાની આપણી પોતાની જાત સાથે ગુજરાતનું જ આપણે કમ્પેરિઝન કરીએ તો દેર ઇઝ અ વેરી સ્ટીપ ઇન્ક્રીઝ સરસ એમાં એક વધારો થયો છે આપણે જોઈ શકીએ કે ડિસ્ચાર્જ જે છે સારા સંખ્યામાં થઈ રહ્યા છે એનો અર્થ છે કે લોકો જે સમયસર રિપોર્ટ કરે છે એમને કંઈ પ્રોબ્લેમ હોય સારવાર લે છે બિલકુલ સાજા થઈને પાછા જાય છે ઘરે અને એ જ રીતે ટોટલ આપણે અત્યાર સુધી જોઈએ તો જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે ત્રણ હજાર બસો છેતાલીસ થ્રી થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફોર્ટી સિક્સ એવા લોકો છે કે જે પોઝિટિવ હતા એમને ટ્રીટમેન્ટ લીધી અને બિલકુલ સાજા થઈને પાછા ગયા છે હવે જે નવી ડિસ્ચાર્જ માટેની નીતિ ભારત સરકારે અમલમાં મૂકી આપને ખ્યાલ છે કે એમાં ભારત સરકારની ખૂબ એક હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ હોય છે કે જેની અંદર આવા ખૂબ ઘણા સારા નિષ્ણાતો હોય છે ખાસ કરીને ડૉક્ટર વિનોદ પોલ જે નીતિ આયોગના મેમ્બર છે એ જ રીતે ડીજીઆઈસીએમઆર ડૉક્ટર બલરામ ભાર્ગવ અને એઈમ્સના સિનિયર મોસ્ટ બે પ્રોફેસર્સ પણ એની અંદર છે અને બીજા બધા પણ સભ્યો છે હવે એમને વિશ્વકક્ષાએ અલગ અલગ દેશોમાં પણ જે આની પ્રણાલિકા છે રિસર્ચ છે ખાસ જર્મનીમાં પણ જે રિસર્ચ થયું હતું એના આધારે રિસર્ચ એવું કરે કહે છે કે જ્યારે કોઈ સિમ્ટમ્સ બિલકુલ તાવ વગેરે જતું રહેતું હોય છે નોર્મલ થઈ જતું હોય છે સાતમા દિવસ પછી ભલે વાયરસ હોય અને આર ટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવે પણ આ વાયરસનું કલ્ચર કરીએ તો ખરેખર આ વાયરસમાં ઉમેરો કે ગ્રોથ નથી થતું અને વાયરસ શેડ કરવાથી પણ સંક્રમણ આગળ નથી જતું આવું રિસર્ચ એમને જોયું છે એના આધારે આ એક અગત્યનો નિર્ણય બે દિવસ પહેલાં લેવામાં આવ્યું છે એના ઘણા બધા ફ્રિકવન્ટલી આસ્ડ ક્વેશ્ચન્સ એટલે લોકોના મનમાં જે પ્રશ્નો હોય એની પણ એક યાદી બહાર પાડી છે જે પણ અલગ અલગ જિલ્લાઓ સાથે પણ અમે શેર કરી છે અને એના ભલે એમાં સાત દિવસ હતું છતાં પણ ભારત સરકારે આમાં દસ દિવસનું એક હજી કુશન રાખીને એક આપણને ડિસ્ચાર્જ માટેની પોલિસી બનાવી છે જેથી કે ઇટ ઇઝ બેટર ટુ બી સેફ દેન સોરી એટલે આપણે ભલે એમાં હજી થોડીક વધારે દિવસ ત્રણ દિવસ આપણે ઉમેરો કરીએ જેથી કે કોઈ ડિસ્ચાર્જ કરતી વખતે એવું ન બને કે થોડાક પણ એની અંદર કોઈ સંભાવના હોય કે સંક્રમણ બીજાને આપી શકે એટલે આ રીતે ભારત સરકારે નીતિ બનાવી છે અને આમાં પણ આપણે ખાસ જોઈ શકીએ કે અત્યાર સુધી પાંચ હજાર નેવું જેટલા લોકો આજની તારીખે સ્ટેબલ છે જે એક્ટિવ કેસીસ છે અને ત્રીસ જેટલા લોકો ક્રિટિકલ છે વેન્ટિલેટર પર છે અને જે ડિસ્ચાર્જ પોલિસી છે એમાં જેમ અત્યારે જ બતાવવામાં આવ્યું ત્રણ હજાર બસો છેતાલીસ થ્રી ટુ ફોર સિક્સ જેટલા લોકો છે જેમને આજ સુધી આપણે ડિસ્ચાર્જ કર્યા છે આની સાથે ગુજરાત એ એક નવું પહેલ એ પણ કર્યું છે કે જેટલા લોકો ડિસ્ચાર્જ થાય છે એમને પણ આપણી એકસો ચાર હેલ્પલાઇનથી ફોન કરવામાં આવે છે એક રિપીટેડલી જેથી કે એમને બધું નોર્મલ છે કોઈ તકલીફ નથી એ પણ આપણે કાળજી રાખીએ છીએ અઠવાડિયા સુધી જેથી કે કંઈ પણ એમાં પ્રશ્નો હોય તો તરત આપણે એમને અટેન્ડ કરી શકીએ પણ આ રીતે બહુ જ સારા પ્રમાણમાં મોટા પ્રમાણમાં લોકો ડિસ્ચાર્જ થયા છે હવે એ જ રીતે એક વાત ટેસ્ટિંગ માટે પણ અવારનવાર પૂછવામાં પૂછવામાં આવે છે આપણને ખ્યાલ છે કે આપણી ટોટલ કેપાસિટી ત્રણ હજાર જેટલી છે પણ એની અંદર આપણે અમુક રિપીટ ટેસ્ટ પણ કરવા પડતા હોય છે અને અલબત્તા નવા નવા ડિસ્ચાર્જ પોલિસીથી જે રિપીટ ટેસ્ટ છે એનું પ્રમાણ થોડું ઘટ્યું છે પણ છતાં એવા કેસીસ જે સિવિયર છે એટલે માઇલ્ડ અને મોડરેટમાં ભલે આપણે ટેસ્ટિંગ કરવાની જરૂરત નથી રહેતી દસ દિવસ ઉત્તરોત્તર એમને સિમ્ટમ્સ ન રહે અને ત્રણ દિવસ ફીવર વગર એ રહે ઓન સેટ ઓફ સિમ્ટમથી દસ દિવસ થઈ જાય અને ત્રણ દિવસ માટે ઉત્તરોત્તર કોઈ એમને તાવ ન રહે અને બીજા કન્ડિશન્સ લક્ષણ ન રહે તો આપણે એમને ડિસ્ચાર્જ કરવા માટેની ભારત સરકારની પોલિસી છે જ પણ આપણે જે સિવિયર કે સિરિયસ લોકો છે જેમને બીજી અન્ય પહેલેથી બીજી કન્ડિશન્સ હોય કોમોર્બિટ કન્ડિશન્સ વગેરે એમના માટે ડિસ્ચાર્જ આપણે ટેસ્ટ કર્યા વગર કરવાની અનુમતિ નથી અને એ સંખ્યા પણ આપણા ત્યાં છે મોટી સંખ્યા છે જેમને દાખલા તરીકે કોઈને ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય ડાયાલિસિસ કર્યું હોય કાર્ડિયાક પ્રોબ્લેમ હોય કેન્સર પ્રોબ્લેમ હોય અથવા હાઈ બ્લડ પ્રેશર વગેરે હોય તો એમને આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ પણ છતાં આપણા ત્યાં જે ત્રણ હજાર જેટલી ટેસ્ટિંગની કેપેસિટી છે એમાં આપણે જોતા રહેશું અને જોયું હશે કે દાખલા તરીકે આજે અમુક જિલ્લાઓમાં આપણે થોડુંક વધારે પણ ટેસ્ટિંગ કર્યું છે જેમ કે દ્વારકામાં અને એ જ રીતે મહેસાણામાં પણ થોડાક વધારે પ્રમાણમાં કર્યા છે ભરૂચમાં પણ પ્રમાણમાં વધારે ટેસ્ટિંગ કર્યા છે અને એની સરખામણીમાં ગઈકાલનું આપણે જોઈએ તો દાખલા તરીકે જૂનાગઢ અને જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ જે છે એની અંદર આપણે વધારે પ્રમાણમાં ટેસ્ટિંગ કર્યા છે અને એ જ રીતે ગઈકાલનો આપણે અંક જોઈએ તો પંચમહાલમાં પણ થોડાક પ્રમાણમાં વધારે આપણે ટેસ્ટિંગ કર્યા છે તો આ રીતે વી કીપ આપણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સને આની એક લાભ મળે ટેસ્ટિંગ કરવાથી આપણે કોઈ આવા કેસીસ બીજે રહી ન જાય માટે આપણે એક આવી રણનીતિ બનાવી છે કે અલગ અલગ ડિસ્ટ્રિક્ટસને પણ આપણે થોડુંક વારાફરથી જે આપણી ટેસ્ટિંગની મર્યાદિત કપાસિટી તો છે જ ત્રણ હજાર જેટલી પણ એને આપણે અલગ અલગ વિસ્તારોમાં વારાફરથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સને વધારે આપીએ છીએ એ જ રીતે થોડાક દિવસ પહેલાં પંચમહાલને થોડુંક વધારે આપ્યું હતું એ જ રીતે ગાંધીનગરને પણ થોડુંક વધારે ટેસ્ટિંગ આપ્યું હતું અને એ જ રીતે સાબરકાંઠામાં પણ વધારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું એટલે આ રીતે આ ટેસ્ટિંગ જે છે એને આપણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ્સમાં એવી રીતે કોઈ ટાર્ગેટ જેવું હોતું નથી પણ ડિસ્ટ્રિક્સને વારાફરથી આપણે એન્કરેજ કરીએ છીએ કે વધારે ટેસ્ટિંગ કરે બધા જ જિલ્લાઓ જેથી કે કોઈ આવા પોઝિટિવ કેસીસ હોય તો તરત આપણા ધ્યાન પર આવે અને ફરી દાખલા તરીકે બે ત્રણ દિવસ પહેલાં પુલિંગનું પણ આપણે લાભ અત્યારે કરીએ છીએ અને અરવલ્લી જિલ્લામાં પણ બહુ મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કર્યા હતા એના પહેલાં મહીસાગરમાં પણ વધારે કર્યું હતું તો આ રીતે આ એક ડાયનેમિકલી આપણે ચેન્જ કરતા હોઈએ છીએ જેથી કે આપણને આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ટેસ્ટિંગ કરીને પોઝિટિવ કેટલા કેસીસ છે એનું આપણને એક આઈડિયા મળતું રહે સતત અને એનાથી આપણને રિયલ ટાઈમ ડેટા અને એનાલિસિસ કરવા માટે અને એક્શન લેવા માટે પણ અનુકૂળ રહે અને આ બધી પરિસ્થિતિ જોતા આજે ફરી જે ડિસ્ચાર્જના ગ્રાફ્સ તમે જોયા છે ડિસ્ચાર્જના અંક છે બિલકુલ અમદાવાદ પણ સ્ટેબલ છે ગુજરાત પણ બિલકુલ સ્ટેબલ છે પરિસ્થિતિ અંકુશ હેઠળ છે નિયંત્રણ હેઠળ છે અને આપણે છેલ્લા ચોવીસ કલાકમાં જે ટોટલ આપણે વાત કરી હમણાં કે અત્યાર સુધી જે પોઝિટિવ દર્દી છે આઠ હજાર નવસો ચાર પોઝિટિવ કેસીસ ટોટલ આવ્યા છે અને એમાંથી જે એક્ટિવ દર્દી જેને આપણે એક્ટિવ પેશન્ટ્સ કહીએ એમાં ત્રીસ એવા લોકો છે કે જે વેન્ટિલેટરી કેર પર છે ક્રિટિકલ છે અને પાંચ હજાર પાંચ હજાર નેવું એવા લોકો છે કે જે બિલકુલ સ્ટેબલ છે રૂમ એર પર છે અથવા સામાન્ય ઓક્સિજન પર છે અને જે ટેસ્ટિંગ અત્યાર સુધીની આપણે ટોટલ ફિગર જોઈએ તો એક લાખ ઓગણીસ હજાર પાંચસો સાડત્રીસ વન લાખ નાઇન્ટીન થાઉઝન્ડ ફાઇવ થર્ટી સેવન જેટલા ટેસ્ટ્સ આપણે કર્યા છે અને છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ હજાર છાસઠ ટેસ્ટ આપણે કર્યા છે આજે એક બીજી અગત્યની વાત આજે ઇટ ઇટ ઇઝ ધી ઇન્ટરનેશનલ ડે ઓફ નર્સિસ એટલે ઇન્ટરનેશનલ નર્સિંગ ડે છે અને આજે આપણે અલગ અલગ ડિસ્ટ્રિક્ટના નર્સિસ સાથે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી એમની સાથે વાતચીત પણ કરી ઝૂમ પ્લેટફોર્મ દ્વારા ફ્લોરન્સ નાઇટિંગેલ જેને દયાની દેવી પણ કહેવામાં આવે છે એમનું જન્મદિન આજે છે આપણે બધા જાણીએ છીએ કે ક્રિમિયન વોર દરમિયાન એમને લેરી વિથ લેમ્પ પણ કહેવામાં આવતું હતું એક દીવો લઈને આખા વોર્ડ્સમાં ત્યારે જે બધા ત્યાંના જે એક આખું લડાઈ હતું ક્રિમિયન યુદ્ધ એની અંદર જેટલા પણ સૈનિકો ઇન્જર્ડ ઇન્જર્ડ થઈને એમને જે બધાને વાગેલું હોય અને નીચે પડ્યા હોય સારવાર એમનું થતું હોય એ બધાને એક એકને બિલકુલ એ સારી રીતે દેખ દેખરેખ રાખતા હતા એમને ખાસ ત્રણ યોગદાન આપ્યું હતું અને એ બહુ જ જાણીતા છે પર્સનલ હાઇજીનને પણ એમને ખૂબ પ્રોપોગેટ કર્યું એટલે આપણે બધા પોતાની એક વૈયક્તિક સ્વચ્છતા સિમિલરલી એમને ખાસ જે આપણે કહીએ છીએ વોશ એટલે આના માટે પણ એમને એટલે અત્યારે પણ આપણે વાર વાર કહીએ છીએ કે આપણા બધા માટે જરૂરી છે કે આપણે હાથ ધોવાનું બિલકુલ અને આ એકમાત્ર એક ટેવથી એક પ્રેક્ટિસથી કોરોનાથી આપણે એક બહુ જ સુરક્ષિત અંકુશ પોતાના જાત માટે અને બીજા આજુબાજુના લોકો માટે પણ આપણે રાખી શકીએ તો એમાં પણ ગઈકાલે જેમ કહેવામાં આવ્યું એની એક ટેકનિક હોય છે સુમન કે એસ એટલે સીધા આ રીતે ધોવાનું યુ એટલે ઉલટા ઉલટા હાથ પછી એમ એટલે મુઠ્ઠી બંને મુઠ્ઠી પછી એ અંગૂઠા એને પણ સરસ રીતે સાબુનથી ધોવાનું નખ નેલ્સને પણ એન સુમન અને પછી છેલ્લે કલાઈ એટલે આ રીતે હેન્ડવોશ વ્યવસ્થિત આપણે બધા કરીએ દસ રૂપિયાની પણ સાબુન હોય પણ વ્યવસ્થિત હેન્ડવોશ કરીએ તો આપણે પોતાની જાતને કોવિડથી બિલકુલ સુરક્ષિત રાખી શકીએ આજે ખૂબ જ સરસ એક સક્સેસ સ્ટોરી છે સાફલ્ય ગાથા છે તમને બધા સાથે શેર કરવા માગીએ છીએ જ્યારે પણ કોઈ મા બાપના નાના નાના બાળકો માંદા પડે તો કોઈ પણ મા બાપ હોય તો બિલકુલ એમને એ હેરાન થઈ જતા હોય છે બિલકુલ ગભરાઈ જતા હોય છે અને એ જ રીતે આલીમ ઇદ્રિશ અને એમના પત્ની એ પણ આવા જ એક દંપતી હતા કે જેમના નાના બાળકો અને એ કેવા નાના બાળકો કે પંદર મહિનાની ઉંમરના ટ્વિન્સ હતા જોડિયા બાળકો અબ્દુલ અને ફાતિમા એ બંનેને આ કોવિડની જે અત્યારે મહામારી થઈ રહી છે દરમિયાન આ બંને નાના બાળકો પંદર મહિનાની ઉંમરવાળા બાળકો ટ્વિન્સ હતા એ બંનેને કોવિડની ચેપ લાગી એ ખ્વાજાનગર વટવામાં રહેતા હતા અને આ જ્યારે એમને ખબર પડી કે આ બંને બાળકોને આવી રીતે તકલીફ છે કઈ તકલીફ હતી કે એમને ઉધરસ હતું પછી ઠંડી લાગતી હતી બાળકોને અને ચકામાં શરીરમાં રાશિસ ચકામાં પણ થઈ ગયા હતા અઠવાડિયાથી એટલે તરત જ આ બાળકોને સિવિલ હોસ્પિટલ અને આપણી કોવિડ હોસ્પિટલ બારસો બેડની જે હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા અને એમની કન્ડિશન ત્યારે બહુ જ સારી ન હતી બાળકોની અને એટલે તરત જ ત્યાંના ડૉક્ટર્સ અને નર્સિસે એમને ઓક્સિજન પર મૂકી દીધા અને એ દિવસોનું એ યાદ યાદગીરી કરતાં યાદ કરતાં એમના જે ફાધર આલીમ ઇદરીસભાઈ છે એ કહે છે કે એ અને એમના પત્ની બંને ખૂબ જ ગભરાયેલા હાલતમાં હતા એમને ખૂબ ચિંતા હતી કે એમના બાળકો કઈ રીતે આમાંથી બહાર નીકળશે પણ સિવિલ હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટર્સે ખૂબ એમને સાંત્વના આપી ખૂબ જ એમનું મોરલ જે છે બૂસ્ટ કર્યું અને કહે છે કે એમના લીધે એમના જે ગભરામણ એમનામાં હતું એ પણ ઘણા મોટા અંશે ઓછું પણ થઈ ગયું અને જે નાનકડી બાળકી ફાતીમાં હતી એના પપ્પા સાથે હતી અને નાનું બાળક અબ્દુલ જે આ ફાતિબાનું ટ્વિન બ્રાધર હતો એટલે જોડ જોડવા ભાઈ હતો એ એની મા સાથે હતો હોસ્પિટલ કક્ષાએ આ બંને બાળકો માટે જે યોગ્ય એમના માટે જે પોષણ આહાર હતું આ એમની ઉંમરને અનુરૂપ એ પણ આપવામાં આવ્યું હતું અને બાળકો માટે ટાવલ બાથ સોપ પછી તેલ કાસકા આ બધી વસ્તુ કીટમાં પણ આપવામાં આવી હતી અને સરસ રીતે સેનિટેશન એટલે બાળકોની સ્વચ્છતા સુખાકારી આપણ અને ત્યાં બિલકુલ સરસ રીતે એમની દેખરેખ રાખવામાં આવી ડૉક્ટર્સ પણ એમને ત્રણેક વખત દિવસમાં આવતા હતા નર્સિસ પણ ખ્યાલ રાખતા હતા અને એમને માનસિક રીતે પણ બિલકુલ ગભરા ગભરાય નહીં એના માટે પણ મોટિવેટ કરતા હતા અને મેન્ટલ વેલબિંગ માટે પણ કાઉન્સેલિંગ કરતા હતા અને આ બધી એમની એક હૂંફાળું કેર અને ધ્યાનના લીધે એટલું બધું સરસ હતું કે એમને એકાદ બાળકને નર્સે નર્સિસ ના હાથમાં પણ મૂકીને જ્યારે બીજા બાળકની કન્ડિશન એમને એમ લાગે કે વધારે થોડીક કપરી હતી તો એ બાળક સાથે રહેતા તો એક બાળકને બિલકુલ નર્સબહેનના હવાલે પણ રાખીને એ રીતે આ બંને કપલ જે છે આ રીતે ત્યાં આ બાળકોની બિલકુલ આ નર્સબહેનો પણ બહુ સરસ રીતે ખ્યાલ રાખતી હતી અને આજે એ બંને બાળકો એકદમ સાજા થઈને પાછા ગયા છે એમની એક વિડીયોગ્રાફી પણ આજે તમારી સાથે શેર કરશું એટલે આ રીતે અનેક ખૂબ જ આપણને બધાને પ્રેરણા મળે એવા સક્સેસ સ્ટોરીઝ એટલે આ આલીમ ઇદરીસભાઈ ના જે બે ટ્વિન બાળકો છે એ અને એમના પત્નીના જે બાળકો અબ્દુલ અને ફાતિમાની આ એક બહુ જ સરસ રિકવરીની સ્ટોરી છે જે શેર કરવામાં આવી રહી છે તમારી સાથે તો આ રીતે લેટ અસ ઓલ બી પોઝિટિવ અને આ કોવિડના યુદ્ધમાં બિલકુલ આપણે ધીરજથી આપણું કામ કરીએ ગુજરાતમાં કન્ડિશન ઇઝ વેરી અંકુશમાં છે બિલકુલ સ્ટેબલ છે અને પરિસ્થિતિ બિલકુલ નિયંત્રણ હેઠળ છે આપણે બધા પણ પૂરે પૂરો સહકાર આપીએ સાવચેત રહીએ અને કોવિડની પરિસ્થિતિથી બિલકુલ આપણે બધા એની લો એની લડાઈમાં યુદ્ધમાં બિલકુલ આપણે જીતીશું નમસ્કાર